આવતીકાલે 14 ઓક્ટોબરે ઇન્ડિયા પાકિસ્તાનની મેચનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. એક હાઈ વોલ્ટેજ મેચનું આયોજન કરવામાં આવેલું છે. સાથે સાથે ઇઝરાયલ અને હમાસ વચ્ચે જે હુમલો થયો છે એકબીજાની ઉપર, એ અનુસંધાને પણ થોડુંક સેન્સિટિવ વાતાવરણ છે. સમગ્ર ગુજરાતની પોલીસ માન્ય ગૃહરાજ્યમંત્રી અને માન્ય ડીજીપી સાહેબના માર્ગદર્શનમાં ખડે પગે એલર્ટ છે. જે તહેવારોની મોસમ પણ નવરાત્રી અને દશેરાના તહેવારો પણ આગામી સમયમાં આવનારા છે. 15મી તારીખથી નવરાત્રી શરૂ થઈ રહી છે, એટલે આવતીકાલની ક્રિકેટની મેચ, એના બીજા દિવસથી શરૂ થતો નવરાત્રીનો પર્વ અને સાથે દશેરાનો તહેવાર અને સાથે સાથે જે અન્ય વિદેશમાં જે યુદ્ધની સ્થિતિ છે એ તમામ ધ્યાને રાખીને સમગ્ર ગુજરાત રાજ્યમાં તમામ જગ્યાએ પોલીસ દ્વારા સાવચેતી રાખવામાં આવી રહી છે. એ ભાગરૂપે વલસાડ જિલ્લા દ્વારા પણ સમગ્ર જિલ્લામાં આજે ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. ક્રિકેટ અનુસંધાને આવતીકાલે સ્ટેન્ડ ટુનો ઓર્ડર છે. સમગ્ર જિલ્લાની તમામ પોલીસ સ્ટેન્ડ ટુમાં ગોઠવાયેલી છે. આવતીકાલે સમગ્ર જિલ્લામાં બપોરના 12:00થી રાત્રિના 2 વાગ્યા સુધી બંદોબસ્તની એક અલાયદી સ્કીમ બનાવવામાં આવી છે ક્રિકેટને અનુલક્ષીને. અને 2 DYSP, 13 PI, 30 PSI, 300 પોલીસ અને 300 જેટલા હોમગાર્ડ GRE ટ્રાફિકના જવાનો, એમ કુલ મળીને 650 જેટલા લોકો સમગ્ર ક્રિકેટ મેચના બંદોબસ્તમાં જોડાશે. અલગ અલગ મુખ્ય 4 રસ્તાઓ ઉપર લોકોના ટોળા એકત્રિત ના થાય અને કોઈપણ પ્રકારનું બીજી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ન જોખમાય એ બાબતે બંદોબસ્તની સ્કીમ એ રીતે બનાવવામાં આવેલી છે. આ ઉપરાંત CCTV કેમેરા દ્વારા સમગ્ર શહેરના તમામ 4 રસ્તાઓ ઉપર અને સમગ્ર શહેરમાં મોનિટરિંગ કરવામાં આવ્યું છે. સાયબર ક્રાઇમની ક્રાઇમ બ્રાન્ચની અને SOGની ટીમો સમગ્ર શહેરમાં જે પણ જગ્યાએ કોઈપણ પ્રકારના ઇન્સ્ટાગ્રામ ઉપર, ફેસબુક પર કે વોટ્સઅપ પર કોઈપણ પ્રકારના મેસેજ વાયરલ ન થાય, કોઈ ભડકાવો મેસેજ ના કરે એના બાબતે પણ વોચ રાખી રહી છે. મીડિયા મિત્રોના માધ્યમથી હું વલસાડ જિલ્લાની સમગ્ર જનતાને નમ્ર અપીલ કરીશ કે આવતીકાલની મેચ છે એ શાંતિથી સુખપૂર્ણ રૂપે પોતે નિહાળે અને મેચ પૂર્ણ થયા બાદ કોઈપણ પ્રકારનો કાયદો વ્યવસ્થા જોખમાય નહીં એ રીતને એમણે એનું સેલિબ્રેશન કરે. આગામી નવરાત્રિના તહેવારો માટે પણ સમગ્ર જનતાને નમ્ર અપીલ છે અને સમગ્ર જનતાને જણાવવાનું કે જે આયોજન છે એમાં તમામ જગ્યાએ જ્યાં પણ પાર્ટી પ્લોટ છે તમામ જગ્યાએ જે યોગ્ય વ્યવસ્થાઓ થાય એના માટે આયોજકો સાથે પોલીસે લઈને મીટિંગ કરેલી છે અને દરેકે દરેક પાર્ટી પ્લોટ પર પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ કરવામાં આવશે. મોટા મોટા આયોજકોની પાસે આપણે CCTV કેમેરાઝ, પ્રાઇવેટ સિક્યુરિટી રાખવા માટે અને એની સાથે સાથે જો મોટા ગરબાઓ છે જ્યાં 1000થી વધુ લોકો આવે છે ત્યાં સ્ટેન્ડ ટુ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવા માટે પણ આપણે રિક્વેસ્ટ કરેલી છે. વલસાડ જિલ્લા પોલીસ તરફથી સોશિયલ મીડિયા દ્વારા અને હું SP તરીકે મીડિયા મિત્રોના માધ્યમથી તમામને નમ્ર અપીલ કરીશ કે અન્ય દેશમાં જે યુદ્ધ થયેલું છે એ બાબતે આપના તરફથી કોઈપણ પ્રકારના મેસેજીસ વાયરલ કરવામાં ના આવે, આપના તરફથી કોઈપણ પ્રકારના પ્રતિભાવ આપવામાં આવે. જે રીતે ગણેશ ચતુર્થીનો સમગ્ર બંદોબસ્ત, ગણેશ વિસર્જનનો સમગ્ર તહેવાર, ઈદે મિલાદના તહેવાર સાથે વલસાડની જનતાએ ખૂબ જ શાંતિથી કોમી એકલાસભર્યા વાતાવરણમાં ઉજવ્યો એ જ રીતનો આગામી તહેવારો આપણે ઉજવવા માટે તમામ લોકોને નમ્ર અપીલ છે.